કચ્છ એટલે હિન્દુ મુસ્લિમની વિવિધ જાતિઓ ધરાવતો પ્રદેશ સુખ સમૃદ્ધિની નિશાની છે પરંતુ આ દાગીના બનાવનાર કારીગર હવે જૂજ બચ્યા છે અંજારમાં જત સમાજના દાગીના બનાવતા એકમાત્ર કારીગર એટલે ભરતભાઈ સોની હું અંજારથી ભરતભાઈ વેલજી સોની બાર હું આ હંસી જત લોકો સિંધી ઘાટ છે એ લોકો હંસી બનાવું છું અને આ લોકો કચ્છની અંદર જે જત લોકો આવે છે ને જત એ એ લોકો પહેરે છે નળી અંદર આના ચાર પહેરવા આવે છે એક મેન છે એ આ હંસી છે બીજી એની પાણી આવે છે અને હાથના ચૂડા આવે છે એનામાં મેન છે ને આ છે કે કચ્છની અંદર આપણે રણ ઉત્સવ થાય છે એની અંદર આ પહેરાય છે એટલે આ વસ્તુ કચ્છની અંદર બીજું કોઈ બનાવતું નથી હું અંજારની અંદર બનાવું છું પણ પેલા હું હતો નખતણા હવે પચાસ વર્ષ થઈ ગયા છે કારીગર નથી આ હું મારા નાનાનામાં શીખ્યો છું આ વસ્તુ છે ને થી થી અમારા બનાવતા આ કામ છે ને હું દસ વર્ષની ઉંમરમાં શીખેલો છું હું ભણ્યો નથી હું ચાર ચોપડી પાસ પણ આ વસ્તુ શું હોય માય મારા નાના વિરાણી અમે નેત્રા રહેતા નેત્રાથી વિરાણી આયા વિરાણી મારા મામાએ મને આ શીખાડી છે આ વસ્તુ કારણ કે કચ્છની અંદર આની કોઈ કોઈ કારીગર છે જ નહીં છે એ લોકો બંધ કરી નાખ્યું કચ્છની અંદર હું એક આજ વસ્તુ હું જ બનાવું છું આ છે પોકલ આઈટમ સિંધી લોકો પહેરે આ હમણાં હમણાં અમે અમદાવાદના લગભગ ત્રીસ થી ચાલીસ ઓર્ડર લીધા હતા અમદાવાદ સુધી જાય છે અમદાવાદ લોકો શું કરે છે આ લોકો મુંબઈ મોકલે છે આ માલ

પછી આ એની આ પાટલી ની અંદર આ બને છે આ આવી રીતના એને ખોલ આપીએ છીએ આ પછી એ ઈ થઈ જાય ને એને પછી આવી રીતના ગોલાઈ થાય છે ગોલાઈ થઈ ગયા પછી આવી રીતના આખી નકશી થાય છે આમાં શીશો ભરાય છે કારણ કે ઈ પાકે થઈને આ શીશો ભરીને આખી નકશી થાય છે પછી એને ખાલી કરી અને આવી રીતના બે ભાગ થઈ જાય છે આવી રીતના આ બે ભાગ થાય છે બે ભાગ થાય એની વચ્ચે આને આ ફિટ કરવામાં આવે છે આવી રીતના આમ ફિટ કરવામાં આવે આવી રીતના આવી રીતના આ આખી વસ્તુ છે ને તૈયાર થાય છે આમાં જ શું એ નકશી કામની અને શીશો ભરવાની એ બધી મેઇન વસ્તુ સતત ચાલુ જ રહે છે આ મારો ધંધો બંધ રહેતો જ નથી કાયમી માટે છે અત્યારે મારી પાસે સો પીસ હોય તો સો પીસે ઉપડી જાય એમ છે રે એમ નથી એક કે કારણ કે આનો ઉપાડ જ વધારે છે કારણ કે આને પેરવાસ વધી ગયો છે હવે પેલા જે પેલા જે આ ભૂકંપ પહેલા છે એનો આનો એટલો પહેરવાસ નતો પણ ભૂકંપ પછી આ કચ્છનો વિકાસ થયો અને રણ ઉત્સવ આ બધું ચાલુ થયું અને આ લોકો બિચારા આ જે સિંધી લોકો જત લોકો આવે ને એ બધે મધ્યમ વર્ગ છે ગરીબ માણસ છે પણ આ કચ્છની અંદર જે રણ ઉત્સવ ચાલુ થયો અને એનામાં ભૂંગા ને જે બન્યા એનામાં એ લોકોની આવક વધી ગઈ અને આ લોકો શું દૂધ પાલક નો ધંધો છે આ લોકોનો ભેંસ નો એ લોકો રાખે છે એ લોકો એ લોકો પાસે શું હોય પૈસા હોય ત્યારે આ માલ બધું લઈ લે આવું બધું લે અને એ લોકો દુકાળ પડે સમજી લો કે વરસાદ આપણે કચ્છ ની અંદર ન થાય ત્યારે આ લોકો વેચી કરીને પાછો પાછું એ લોકોનું ગુજરાન ચલાવે છે એટલે આ વસ્તુ છે ને સતત ચાલુ છે પાણી છે આની રીતના પાણી પગની પાણી આવે એ લોકો સંધિ જત લોકો પહેરે છે આ વસ્તુ છે ને હાથની છે આ એ પોકલ આઇટમ જ છે હાથની બના હાથનું છે આ વસ્તુ આદિ આ સાફ કરેલી નથી આ આઇટમમાં આ અઢીસો અઢીસો ગ્રામની થાય છે ત્રણસો ગ્રામની થાય છે આ નાની સાઈઝ આવે છે એ સવા સો ગ્રામની થાય છે એનીથી નાની સાઈઝ આવે એ આ સો ગ્રામની થાય છે આનામાં નાનાથી કરીને મોટા છોકરે છોકરીઓ બધી લેડીઝ પહેરી શકે છે આમાં વજન વાઈઝ આવે છે અને આની કિંમત સમજી લો ને કે અંદાજે રૂપિયાની આસપાસ થાય પંદર હજાર રૂપિયાનું એક પીસ થાય પછી વજન ઉપર હોય જે પ્રમાણે બસો ગ્રામની હોય તો એ પ્રમાણે હોય સો ગ્રામની હોય તો એ પ્રમાણે હોય વજન ઉપર હોય છે પણ હાઇએસ્ટ માં હાઇએસ્ટ પંદર થી સત્તર હજાર રૂપિયાની અને પચીસ હજાર રૂપિયા સુધીની થઈ જાય